નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિજ્ઞાનની અંદર પ્રકરણ 9માં સંસ્થાકીય વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો વિશેની સમજણ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંસ્થા હોય એની અંદર કોઈ એક વ્યવસ્થાપક છે એ રાખવું જ પડે છે. કેમ કે કોઈ પણ સંસ્થા છે એનું એક જે ધ્યેય નક્કી કરેલું હોય છે એ ધ્યેયને પૂર્ણ કરવા માટે આ વ્યવસ્થાપકની જરૂર પડે છે. આ વ્યવસ્થાપક છે એ આપણું જે શરીરમાં માથું જેવું સ્થાન છે એવું જ સ્થાન એક સંસ્થાની અંદર વ્યવસ્થાપકનું છે. એનું મુખ્ય ચાવીરૂપ કામ છે. મુખ્ય ચાવીરૂપ શું કામ કહેવાય છે? કેમ કે સમગ્ર પ્રકારની જવાબદારી છે, સમગ્ર પ્રકારના કાર્ય આયોજન કરવાનું, પછી એનું સંગઠન કરવાનું, આ બધા પ્રકારના કાર્યો છે એ કોને કરવાના હોય છે? વ્યવસ્થાપકે જ કરવાના હોય છે. સંસ્થાના કોઈ પણ પ્રકારના નીતિ નિયમો બનાવવાનો હોય કે નિર્ણય કરવાનો હોય તો એ બધું કોણ કરે છે? વ્યવસ્થાપક કરે છે. બરોબર, તો વ્યવસ્થાપક કોને કહેવામાં આવે છે? તો જે સંસ્થાના શીર્ષ સમાન એટલે કે માથા સમાન છે, નેતૃત્વ સંભાળે છે, ચાવીરૂપ વ્યક્તિ છે, મુખ્ય વ્યક્તિ કે જે સંસ્થાના અલગ અલગ પ્રકારના જે નીતિ નિયમો છે એના વિશે નિર્ણય લે છે એને વ્યવસ્થાપક કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ તરીકે શાળાને જોઈએ તો શાળાના ટ્રસ્ટી છે, બરોબર, એ શાળાના વ્યવસ્થાપક છે. શાળાના હિતમાં એ દરેક પ્રકારના નિર્ણયો લેતા હોય છે અને એ નિર્ણયો આપણી નીચે વ્યક્તિઓ કરતી હોય છે. વ્યવસ્થાપક વગર ક્યારેક એવું સંસ્થા છે કે વ્યવસ્થિત ચાલી નથી શકતી, કામ કરી નથી શકતી અને સંસ્થાનો વિકાસ છે એ આ વ્યવસ્થાપકના સિવે છે. તો આવા જે વ્યવસ્થાપક છે એને કેટલાક પ્રકારની કામગીરી કરવાની છે. એના મુખ્ય કાર્યો કેટલા છે? એના મુખ્ય કાર્યો કુલ 5 છે. કેટલા છે? કુલ 5 છે. સૌથી પહેલું કાર્ય છે આયોજન. કોઈ પણ કામ તમારે કરવું હોય તો એના માટે આયોજન કરવું જરૂરી છે. બરોબર, સંસ્થા છે એમ પોતાનું ધ્યેય નક્કી કરેલો જોઈએ છે અને એ સંસ્થામાં કામ કરતા દરેક કર્મચારી છે એને એ સંસ્થાના હેતુને પૂર્ણ કરવાનું હોય છે. તો વ્યવસ્થાપકે શું કામ કરવાનું હોય છે? તો વ્યવસ્થાપકે આ જે સંસ્થાનું હેતુ છે એ પૂર્ણ થાય એના માટેના હેતુઓ નક્કી કરવાના હોય છે. હેતુ પૂર્ણ થાય એની જવાબદારી કોણ છે? વ્યવસ્થાપકનું છે. તે પ્રમાણે એને આયોજન કરવાનું છે. એને શું કરવાનું છે? સંસ્થાના ક્યાં ક્યાં ધ્યેયો છે એની સમજૂતી આપવાની હોય છે. પછી ધ્યેય મેળવવા માટેની કઈ રીત છે, કઈ રીતે કામ કરશું તો સંસ્થાનું ધ્યેય પૂર્ણ થશે એ જાણવાનું છે. અને ત્રીજું, સંસ્થામાં જે કામ કરે છે એ કર્મચારીને અલગ અલગ બધી કામગીરી સોંપાઈ હોય છે એ બધી કામગીરીને ભેગી કરવાનું છે. તો એના માટે ચોક્કસ પ્રકારના આયોજનની જરૂર છે અને આ આયોજન કોણ કરે છે? વ્યવસ્થા. બીજું કાર્ય છે વ્યવસ્થા સંગઠન કરવાનું. સંસ્થાના અલગ અલગ કર્મચારી છે એ અલગ અલગ કર્મચારીને અલગ અલગ પ્રકારની કામગીરી સોંપી દીધી હોય, જે પ્રમાણે કામગીરી વ્યક્તિએ કરવાની હોય એ પ્રમાણે એની ભૂમિકા પણ જોવા મળશે, એની જવાબદારી પણ જોવા મળશે. તો અલગ અલગ કર્મચારીની અલગ અલગ ભૂમિકા અને કામગીરી છે એની જવાબદારી છે એને સમજાવી અને એ પ્રવૃત્તિને ભેગી કરવાની, એની સ્પષ્ટતા કરવાનું જે કાર્ય સંગઠન કહેવામાં આવે છે. સંગઠનના કામમાં શું હોય છે? સંગઠનમાં શું કામ હોય છે? તો જે કામ કરવાનું હોય છે સંસ્થાની અંદર એ કાર્ય કોણ કરશે, કોણ કેવા કાર્ય કરશે, પછી એ કામનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવશે, ક્યાં કામ માટે કઈ વ્યક્તિની જવાબદારી પણ આવશે, એના માટે કેવા કેવા પ્રકારના નિર્ણય લેવાશે, આ બધા જ પ્રશ્નોની સ્પષ્ટતા કરવાની જવાબદારી કોણ છે? વ્યવસ્થાપકની છે. તો આ કામગીરી છે એ કોની થાય છે? વ્યવસ્થાપક. ત્રીજું છે ભરતી અથવા તો નિયુક્તિ. કોઈ પણ એક સંસ્થા છે એમાં કામગીરી કરવા માટે કર્મચારીઓને પસંદ કરવામાં આવે છે, ભરતી કરવામાં આવે છે અને એના માટે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થાય એ ખાસ જરૂર છે. કોઈ એક સંસ્થાની અંદર કર્મચારીઓની ભરતી થઈ પણ એક
કર્મચારી એ કાર્ય કરવા માટે યોગ્ય નથી, એ કામ એટલું બધું એને આવડતું નથી, તો કામ ઉપર એની અસર થશે, હેતુની સિદ્ધિ ઉપર એની અસર થશે, હેતુ પૂર્ણ થશે કે એ સ્પષ્ટ થતું નથી નક્કી રહ્યું. એટલે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિ પસંદગી કરવી જરૂર છે. એ સિવાય થોડા થોડા સમય તાલીમ આપવી પણ જરૂરી છે. તાલીમનું આયોજન પણ કોણ કરે છે? એના પછી ચોથું આવે છે આગેવાની અથવા નેતૃત્વ. કર્મચારી છે એને એની કામગીરી સોંપી દીધી, કામગીરી સોંપી દીધા પછી એના માટે નેતૃત્વ પૂરું પાડવું જરૂરી છે. એ નેતૃત્વ પૂરું પાડવાનું કામ શું કોણ કરે છે? વ્યવસ્થાપક કરે છે. સંસ્થાના જે લક્ષ્યો છે ધ્યેયો છે મેળવવા માટે અલગ અલગ જે પ્રવૃત્તિ અલગ અલગ વ્યક્તિને સોંપવામાં આવી છે એ બધા વ્યક્તિ વ્યવસ્થિત કામ કરીને માટે માર્ગદર્શન આપવું જરૂરી છે અને સાથે સાથે બધી કામગીરીને ભેગી કરવી પણ જરૂરી છે. દરેક વ્યક્તિ ઉત્સાહથી સારા સારું કામ કરે એટલા માટે એને કામ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ, કઈ રીતે કામ કરવાનું છે એનું માર્ગદર્શન આપવું જોઈએ. પ્રત્યાયન એટલે એકબીજા સાથેની માહિતી આપણે કરવાની સારામાં સારી રીત આ વ્યવસ્થા માટે એક સામાન્ય છે. શા માટે? કેમ કે નેતૃત્વ કરવાની એટલે કે દરેક વ્યક્તિને માર્ગદર્શક તરીકેનું કાર્ય કોણે કરવાનું છે? વ્યવસ્થા માટે કરવાનું છે. બરોબર, માહિતીને આપણે કરવાની રીત જો વ્યક્તિની સારી નહીં હોય એ કાર્ય સારી રીતે કરી શકશે નહીં, વ્યક્તિનું નેતૃત્વ સારી રીતે કરી શકશે નહીં, આગેવાની સારી રીતે કરી શકશે નહીં. તો આ પણ બહુ જરૂરી છે. એ સિવાય સંસ્થાની અંદર કર્મચારીઓ વચ્ચે ઝઘડાઓ થતા હોય, સંઘર્ષો ઉભા થતા હોય, તો એનું નિવારણ કરવું પણ ખાસ જરૂરી છે. તો આ બધી પ્રકારની સમસ્યા છે આગેવાની તો. એના પછી પાંચમું છે નિયંત્રણ. સંસ્થાના જે નક્કી થઈ ગયા કે જે લોકોને કેમ નિવારણ કરવા એનું આયોજન થઈ ગયું, પછી સંસ્થાના કયા વિભાગ કેટલા વિભાગ છે વિભાગ ઉડી ગયા, દરેક વિભાગની કામગીરી જવાબદારી અધિકારો હકો સોંપાઈ ગયા. બરોબર, આટલું થઈ ગયા પછી કાર્ય પર નિયંત્રણ કરવું જરૂરી છે અને આ કામનું નિયંત્રણ કરી એની પાસે સંસ્થાના જે મેઇન વ્યક્તિ છે માલિક છે એને જે પ્રમાણે અપેક્ષા પ્રમાણે કામગીરી કરાવવી જરૂરી છે. જો કર્મચારી સારી રીતે કાર્ય નથી કરી શકતા તો શું કરવું પડે? વ્યવસ્થાપકે એને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન આપવું પડે, કઈ રીતે સારું કાર્ય થશે એને કહેવાનું હોય છે. બરોબર, અલગ અલગ પ્રકારની તે પદ્ધતિનો ઉપયોગ કરે છે એ કઈ રીતે કાર્ય કરે. આ બધું જે કામ કરે છે એ શું કહેવાય? કામગીરીમાં નિયંત્રણ રાખે. નિયંત્રણની અંદર એક કર્મચારી છે પ્રવૃત્તિ કરે છે, પ્રવૃત્તિની તુલના કરવામાં આવે છે, મૂલ્યાંકન કરવામાં આવે છે અને એનું નિયમન કરવામાં સમાન શકાય છે. ઘણી વખત કોઈ વ્યક્તિ છે તે સારી રીતે કાર્ય કરે એના માટે એને પ્રોત્સાહિત કરવો જોઈએ. તો પ્રોત્સાહિત કઈ રીતે કરવાનો છે? ઇનામ સાબાસી આપવામાં આવે અથવા તો એનો પગાર વધારો કરવામાં આવે અથવા તો એને કોઈ એવી વસ્તુ આપવામાં આવે સિદ્ધ કરવા માટે નિભાવવાના છે. પૂર્ણ થાય છે.